સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. ખાસ કરીને જામકંડોણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જામકંડોણાના ચરેલ દંડવી ગામે વરસાદ ખાબક્યો. દળવી કાના વડાળા ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી છાંટા જોવા મળ્યા. ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશયી થવાની ઘટના બની છે. ચરેલ ગામે અંદાજિત 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા નિલેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિલેશ, કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં વરસાદ છે? જી ચોક્કસ, તો જણાવી દઉં કે જે પ્રમાણે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય તેને લઈને જામકંડોરાના ગ્રામ્ય વિસ્તારમાં છે તે આજે સાંજના સમયે છે તે ભારે પવન સાથે છે તે વરસાદ છે તે વરસ્યો હતો. ત્યારે જો જામકંડોરાની વાત કરીએ તો જામકંડોરાના ચરેલ દડવી અને કાના વડાળા ગામે છે તે ભારે પવન સાથે વરસાદી છે તે વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે ચરેલ ગામે છે તે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા એક વૃક્ષ પણ ધરાશય થઈ ગયું હતું. ત્યારે કહી શકાય કે જે રીતે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ છે તે બપોર બાદ છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અત્યારે ચરેલ ગામ દડવી ગામ સહિતના ગામોમાં છે તે ભારે વરસાદ સાથે વરસાદ શરૂ થતા છે વાતાવરણમાં છે તે ઠંડક પસરી ગઈ છે. જી આભાર નિલેશ જાણકારી આપવા માટે.